રિંગ રોડની રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં થયેલી રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની ચોરીનો ભેદ સલાબતપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે દુકાનમાં પંદર દિવસ પહેલાં નોકરીએ લાગેલો કારીગર જ મુખ્ય કલાકાર નીકળ્યો હતો કારીગરના હિસારે ઝારખંડના યુવકે દુકાનમાં હાથ ફેરો કર્યો હતો પોલીસે કારીગરની ધરપકડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ એક લાખની રિકવર કર્યા છે પર્વટપાટિયા મોગોબમાં રુદ્રાક સેવન્યુ ખાતે રહેતા ગોપાલભાઈ જગદીશભાઈ રાઠી કાપડના વેપારી છે રિંગરોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટમાં મહાવીર ટેક્સ ફેબના નામે તેમની દુકાન આવેલી છે ગત તારીખ ત્રીજી રાત્રિ દરમિયાન દુકાનના કાઉન્ટરમાંથી વકરાના રૂપિયા ત્રણ લાખ ચોરાઈ ગયા હતા સીસીટીવી ચેક કરતા એક યુવક દુકાનના સતરના તારા ખોલી દુકાનમાં ઘૂસી ચોરી કરતા કેદ થયો હતો તારું તૂટેલી ન હોય ડુપ્લિકેટ ચાવીથી શટરના ટાળા ખોલ્યા હતા આ ચોરીમાં સામેલ હોવાની શંકા સાથે વેપારી રાથીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સવા વર્ષ પહેલા પણ આરકેટીમાં ટાંકા ચોરીની ઘટનાએ ભારે હંગામો મચાવ્યો હતો ફરી આ માર્કેટમાં ચોરી થતા સલાબતપુરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે દુકાનના સીસીટીવી ફૂટેજ બારેકાઈથી ચકાસ્યા હતા દુકાનના છેલ્લા ત્રણ ચાર દિવસના ફૂટેજનું પણ એનાલિસિસ કરાતા દુકાનના કારીગર દીપક સહદેવ પ્રસાદ વર્માની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી તે ઘટના બાદથી ગાયબ હોય પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આંજરામાં અનવરનગર પાસેથી દીપક સહદેવ પ્રસાદ વર્માને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ એક લાખ પણ કબજે કર્યા હતા પોલીસના જણાવ્યા મુજબ દીપક આ દુકાનમાં પંદર દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો તેને નોકરી દરમિયાન દુકાનની ગતિવિધિ જાણી લેવા સાથે ડુપ્લિકેટ ચાવી પણ બનાવી લીધી હતી ત્યારબાદ તેને મિત્ર સંજય ઉર્ફે રાધે મોડીને ટીપ આપી હતી જેથી દીપકના ઇશારે સંજય ડુપ્લિકેટ ચાવીથી દુકાન ખોલી રૂપિયા ત્રણ પંચોતેર લાખની ચોરી કરી હતી પોલીસે સંજય મોડીની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત